નમસ્તે બાળ મિત્રો, તમારી પહેલા તો ક્ષમા માંગુ છું, કેમ કે ટેકનિકલ એરરના કારણે આપણે સમયસર જોડાઈ નહીં શક્યા. જોડાયા તો મારો અવાજ તમારા સુધી નહીં પહોંચી શક્યો. હવે ફરીથી આપણે આ સેશનમાં જોડાયા છે. હવે પ્રશ્ન નહીં આવે એની ખાતરી કર્યા પછી આપણે આ આગળ વધી રહ્યા છે. બાળ મિત્રો, ઉનાળાનું વેકેશન કેવું છે? મજા આવે છે, કંટાળો આવે છે? 2 મહિનાનો લાંબો પીરિયડ સ્કૂલની અંદર જવાનું નહીં, ઘરની બહાર જવાનું નહીં, ક્યાંય રમવા જવાનું નહીં, અને ઘરમાં જ બેસીને ટીવી સામે, મોબાઈલ સામે, ઘરના પરિવારના સભ્યો સાથે જ રહેવાનું, રમવાનું. મજા આવે છે કે કંટાળો આવે છે? પહેલા શરૂઆતમાં મજા આવી છે ટીવી જોવાની, મોબાઈલ રમવાની, થોડી વાર પરિવારના સભ્યો સાથે રમવાની ને એની પણ મજા આવી હશે. મને પણ મજા આવી. પરંતુ બાળક એટલે કેવું હોય? ચંચળ વૃત્તિનું હોય. અને બાળકનું મન કેવું હોય? સતત બદલાયા કરે, સતત એમાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરવાનું મન થાય. એટલે બાળક શું કરે છે? તો બાળક નવી જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. આ આવું જ કેમ? આની અંદર આ જ કેમ છે? હું આવું કેમ ન કરી શકું? આને આવું કેમ કરવાનું? આવા બધા પ્રશ્નો ઉદ્ભવે. તો આપણને એવું કોઈક વાર થયું કે આપણે જે રહીએ છીએ એ શહેરનું નામ વડોદરા છે, એ કોને વસાવ્યું હતું, કેવી રીતે વસાવ્યું હતું, કેટલા સમય પહેલા વસાવ્યું હતું? તો આ બધી જિજ્ઞાસાઓ મને થઈ, અને માટે કરીને મેં એક પુસ્તક મારી પાસે જે છે એ વાંચવાની શરૂઆત કરી. ને વાંચતા વાંચતા મને તો ખૂબ મજા આવી, એટલે મને પણ થયું ચાલ મારા બાળ મિત્રોને પણ આ સફર પર લઈ જવું. બાળ મિત્રો, આપણે આપણા જીવનને કેવી રીતે જોઈએ છે? તો ઘણી વાર શું થતું હોય છે ખબર છે? આપણે કોલસાનો પરિચય તો હશે બધાને. કોલસો કેવો હોય? આ પ્રકારનો કાળો, એકદમ કાળો કાળો કોલસો હોય. આ કોલસાની અંદર બેઝિક એટમ કયો? તો કાર્બન. એ કાર્બનનું સ્ટ્રક્ચર જે ગોઠવાયેલું છે એ કેવું છે? તો અસ્તવ્યસ્ત, એકદમ કોઈ પણ એની રીત રિવાજ કઈ નથી, કોઈ એની પેટર્ન નથી. એટલે શું છે? એ કોલસો છે, કિંમત વગરનો છે. એની 5, 10, 25 રૂપિયા કિંમત હશે. પરંતુ કોલસો હોય તો તે આજુબાજુમાં લોકો જાય નહીં કોલસા પાસે. સરસ નવા મજાના મારા કપડા પહેર્યા છે, નવા એવા કપડા પહેર્યા હોય તો જઈએ આપણે. ના જઈએ, ના ભાઈ, કોલસા વાળો થોડું કાળું થઈ જાય, મારા કપડા કાળા થઈ જાય, એવું કહીએ છે. પરંતુ જો એ કોલસો થોડો વ્યવસ્થિત રૂપે કાર્બનને ગોઠવે છે તો એમાંથી શું બને છે? પેન્સિલ. ને એમાં રહેલી આ લીડ, આ લીડ એ પેન્સિલની અંદર કાર્બન ગોઠવાય પછી જે પદાર્થ તૈયાર થાય છે લીડ બને છે. અને આ પેન્સિલ તો ઘણી બધી જગ્યાએ વપરાય છે. એનાથી સારું પેઇન્ટિંગ પણ થઈ શકે, કોઈ સારી વાત પણ લખી શકાય, પરીક્ષામાં પાસ પણ થઈ શકાય. એના માટે લખવા માટે જોઈએ ને, ચિત્ર દોરવા માટે, પ્રેઝન્ટેશન માટે જોઈએ, તો એની ઉપયોગિતા વધી ગઈ, એની કિંમત પણ વધી ગઈ. 10 રૂપિયાની, 5 રૂપિયાની પેન્સિલ એક બોક્સ આવતું હોય છે, એવું 25 રૂપિયાનું પણ બોક્સ થઈ જાય છે. પેન્સિલ જેવી સારી, એવું બોક્સ વધારે મોંઘું. એનાથી વધુ આગળ જઈએ તો આ જ કાર્બન ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય. સાયન્સના વિદ્યાર્થીઓને ધ્યાનમાં હશે, સાયન્સમાં આપણે ભણ્યા હશું કે કાર્બનના ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરની ગોઠવણીના કારણે આ જ કોલસો, આ જ લીડ હીરામાં પરિણમે છે. ડાયમંડ, એની કિંમત તો લાખોમાં, કરોડોમાં થાય. કોહિનૂર હીરો પણ આવી રીતે જ બનેલો છે. તો આ પ્રમાણે આપણા જીવનને જો વ્યવસ્થિત કરીએ ને તો આપણી કિંમત પણ ખૂબ વધી જતી હોય છે. બાળ મિત્રો, આવું જ કોઈ એક રાજવીએ આપણું આ નગર વસાવ્યું છે. એને પોતાનું જીવન તો વ્યવસ્થિત કર્યું જ કર્યું, પણ સાથે આખા સમાજનું જીવન પણ વ્યવસ્થિત કર્યું. એટલું જ નહીં, આપણા માટે એક આદર્શ પણ સ્થાપિત કર્યો. આ રાજવી એટલે કોણ? તો શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ તૃતીય. આ શ્રીમંત સર સયાજીરાવનું ગાયકવાડનું બચપનનું નામ શું હતું? બાળપણનું કોઈને ધ્યાનમાં છે? તો હું તમને કહું, એનું નામ હતું ગોપાલ રાવ. ગોપાળ, તમને જાણીને આશ્ચર્ય થયું ને? ગોપાલ, હા, એનું નામ ગોપાલ હતું. ને ગોપાલ ક્યાં જન્મ્યા હતા? તો ગોપાલનો જન્મ વડોદરામાં થયો હતો. ના ના ભાઈ ના, ગોપાળનો જન્મ વડોદરામાં નહોતો થયો. ગોપાળનો જન્મ થયો હતો નાસિક પાસેના એક વનાળા ગામમાં. અને એ ગામ કેવું હતું તો તમે વિચાર કરો. આજે આપણે 2020ની સદીમાં છે, 2020, 2020માં છે, 2020માં છે. આજથી બરાબર 167 વર્ષ પહેલા 11 માર્ચ, બુધવારનો દિવસ, અને 1863માં એમનો આ જગ્યાએ જન્મ થયો હતો. પિતાનું નામ કાશીરાવ, માતાનું નામ ઉમાબાઈ.
આ બે સંતાનો ઉપરાંતનું ત્રીજું બાળક, એટલે કે ત્રણ ભાઈઓ હતા માતા પિતા સાથે, એમને ખૂબ આદરથી સત્કારથી રહે. અને ગામ કેવું હતું ત્યાંનું? આ ગામ તો ગામ અત્યારે 2020 ની વાત કરે છે, 167 વર્ષ પહેલા કેવું જૂનું ગામ, ભારતનું એકદમ અંતર વિસ્તારમાં રહેલું ગામ કે જ્યાં રોડ રસ્તાની સુવિધા ન હોય પરંતુ પ્રકૃતિનું પૂરું સાનિધ્ય હોય. આ બે મહિનાના લોકડાઉનમાં ગઈકાલે જ એક રિપોર્ટ આવ્યો કે ગુજરાતની ને ભારત દેશની નદીઓનું પાણી પીવા લાયક થઈ ગયું. એ વખતે તો કેવું સુંદર પ્રકૃતિનું સાનિધ્ય હશે, આજુબાજુમાં લીલા કચ્છ વૃક્ષો, ચોમેર ઠંડક વાળું વાતાવરણ, અને ઝાડ પર પોપટ, ચકલી, મેના, કબૂતર, કોયલ કુકુ કરે, ઉનાળાનો ઠંડો પવન વાય, શિયાળાની ઠંડી પડે ને વરસાદની મજા જ આમે. આવું સુંદર મજાનું વાતાવરણ વરસાદનું હોય કે શિયાળાનું હોય કે ઉનાળાનું હોય, પણ મજા જ આવી જાય. ગામની મજા એ અનેરી મજા છે બાળકો, જે બાળપણની મજા છે એ આ જીવન યાદ રહેતી હોય. તમને પણ યાદ રહેશે ને 2020 માં કોરોના કાળ આવ્યો હતો અને આપણે બધા ઘરમાં લોકડાઉનમાં રહ્યા હતા, એવું આ 167 વર્ષ પહેલા એમનું જીવનની શરૂઆત થઈ લીધી. નાના બાળકો સાથે નાનું બાળક રમવા જાય ગામની અંદર, મોટો ચોરો, એ ચોરાની વચ્ચે વચ્ચે કેગૂર વડદલો, એવો મોટો વડ કે જેને એટલી બધી વડવાઈઓ કે ના પૂછી વાત. ગામના વડવાઓ એ વડની નીચે બેસે, આધ્યાત્મિક ચિંતનની, સામાજિક ચર્ચાઓ કે નાના મોટા પ્રસંગો કઈ ગામમાં બને એની વર્ણન કરે. અને આ બધા બાળકો પણ એની આજુબાજુમાં ક્યાંક રમે, ક્યાંક તળાવ હોય, ક્યાંક નદી નાળું હોય, ક્યાંક ઝાડી ઝાકરું હોય, ક્યાંક પોઠા બોરા ખાવા પણ જાય, ક્યાંક કેરી ખાવા પણ જાય ઉનાળામાં. આવું બધું ગોપાલરાવ કરતા નાના હતા ત્યારે. એ નાનપણનો પ્રસંગ યાદ આવે છે. એ ભણવાની તો વ્યવસ્થા ત્યાં હતી જ, એવું કંઈક ધ્યાનમાં આવે છે. કેવી હતી અત્યારે ધ્યાનમાં નથી, પણ એ ભણવાની વ્યવસ્થા કંઈક હતી. કેમ તો આવી ચપળતા વાળો ગોપાલરાવ બાળક ત્યાં ઉછી રહ્યો હતો અને શિક્ષણમાં પણ રસ રૂચિ હતી. એ વખતે બાળક વૃદ્ધિ હતી એટલે રમવામાં વધારે ધ્યાન હતું. તમારી જેમ જ, મારી જેમ પણ, મને પણ નાનપણમાં રમવાની બહુ મજા આવતી હતી. એટલે એ પણ રમવા માટે ખૂબ ઉત્સાહિત, આનંદિત, ઉમંગિત થઈને બધા મિત્રો સાથે જાય. આ મિત્રો સાથે જાય એટલે શું કરે ત્યાં? તો મિત્રો સાથે જાય એટલે ઉનાળાનો બળબળતો બપોર હોય, આપણે અત્યારે શું કરીએ? તો કે ચાલો સ્વિમિંગ પુલમાં જઈએ, નાહવા જઈએ. હવે તે વખતે તો સ્વિમિંગ પુલ કોઈ કઈ હતું નહીં, તો સ્વિમિંગ પુલ શું? તો ગામનું તળાવ. એટલે બધા બાળ મિત્રો આઠ ભેગા મળીને ગયા, અને એક ભેગા મળીને ગયા એમાં એકવાર શું થયું, રોજ જવાનો ક્રમ બન્યો. એકવાર બધા બાળ મિત્રો આઠ દસ ભેગા થઈને કે ચાલો આપણે તરવાની સ્પર્ધા લગાવીએ. તરવાની સ્પર્ધા લગાવી, ચાલો હવે થાક્યા છે થોડો આરામ કરીએ. આરામ પાણીમાં જ કર્યો, પછી કે લાંબો ઊંડો શ્વાસ કોણ રાખી શકે પાણીમાં ઊંડે જઈને, એની માટેની પણ સ્પર્ધા થઈ. તો એક બાળક થોડો ઉત્સાહમાં આવ્યો, એને જરા ઊંડે ડૂબકી મારી, અને ઊંડે ડૂબકી મારવા જતો તો ત્યાં માથામાં પથ્થર વાગ્યો. માથામાં પથ્થર વાગ્યો, જેવો બહાર આવ્યો તો માથામાં લોહી લોહી. બાકીના બધા મિત્રો તો ગભરાઈ ગયા, અરે બાપરે શું થઈ ગયું, માથામાં પથ્થર વાગ્યો છે કે શું વાગ્યું એ તો પછીની વાત, પણ લોહી નીકળ્યું. અરે રે, હવે શું થઈશું, ઘરે કોને જવાબ આપીશું, કેવી રીતે ચાલશે, આવી આપણે ઘરે જઈને વાત કરશું તો આપણને વડ પડશે. પરંતુ આ ગોપાલ જે નાનો હતો એ સુરવીર પણ હતો, અને સમય ની પારખીને કામ કરવા વાળો હતો. એને શું કર્યું, કોઈ પણ ગભરાયા વગર, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એને શું કર્યું, એ બાળકની સારવાર કરી અને ઘરે એને ઠીક કરીને મૂકી આવ્યા. આ બાળકને ઠીક મૂકી આવ્યા એટલું જ નહીં, ઘરના પરિવારજનોને પણ પ્રસંગની જાણ કરી. તો આવો બાળક હતો નીડર. બીજો એક પ્રસંગ એવો પણ થયો કે એક ગાય ભેંસ ચરાવવા માટે ગુવાળાઓ સાથે ચરવા માટે જતા હતા. એ ચરવા જતા હતા તો તેમનો ચિંગા કરીને એક મિત્ર હતો, એનું નામ હતું ચિંગા. હવે આ મિત્ર હતો, એ મિત્ર શું કરતો હતો, એની સાથે ગોપાળ ચડવા જાય તો એની મિત્રતા પાકી, એવી પાકી કે બાળપણની મિત્રતા રાજા થયા પછી પણ એમને નિભાવી. 15 વર્ષ પછી પણ એ રાજા જયારે થાય છે અને રાજા તરીકે જયારે એ પોતાના મિત્રને યાદ કરે છે, એટલું જ એને બોલાવે છે, મહેલમાં એનું સન્માન કરે છે, અને રાજાને જે માનપાન મળે એ પ્રકારે જ એને માનપાન અપાવે છે. આ એમની આત્મીયતા. એક વાર રાજા થયા પછી મહારાજા પાછા એમના ગામ પણ ગયા હોય છે, ત્યારે એ ચિંગાને
બધું આદર સત્કાર એમના માનમાં જે થયો હતો એ બધું પતાવીને ચિંગાને એની ઘરે સ્પેશિયલ મળવા દે છે. ચિંગાનું ઘર કેવું, તો ઝૂંપડી વાળું, બાર ગાય ભેંસ ઘેટા બકરા બધું બાંધેલું હોય, એકાદ ખાટલો હોય, ઝાડ હોય, અને એ ઝૂંપડીની અંદર રહેતો હતો. એને તો ખબર નહીં કે આ મહારાજા મને મળવા આવશે. આ મહારાજા મળવા જાય છે, ખૂબ પ્રેમથી મિત્રતાને એ તાજી કરે છે, જીવંત રાખે છે, અને જીવનભર એની સાથે મિત્રતાના સંબંધો ટકાવી રાખે છે. એટલે આપણા બાળપણના મિત્રોને પણ શું કરવા જોઈએ, આપણે ટકાવી રાખવા જોઈએ. હવે એવું થાય કે આ જન્મ્યા હતા ક્યાં, નાસિક પાસે, અને અહીંયા વડોદરામાં રાજવી કેવી રીતે થયા, તો એ વાત જિજ્ઞાસા થવી એ સામાન્ય રીતે સ્વાભાવિક છે. મને પણ જિજ્ઞાસા થઈ, એ જિજ્ઞાસાનું સમાધાન આવે છે. વડોદરાના જે તે વખતના રાજવી રાજા ખંડેરાવ અને જમનાબાઈ આ બંને જણ જે પોતાનું રાજધર્મ નિભાવતા હતા એમાં રાજાનું નિધન થાય છે, અને જમનાબાઈને કોઈ સંતાન નહોતા, એટલે રાજ સમસ્યા થઈ ગઈ. એટલે રાજવીઓ તે વખતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનમાં શું હોઈ શકે આનો રસ્તો, એના માટેની ચર્ચા કરી. ચર્ચાના અંતે માર્ગ નીકળ્યો કે આજ રાજવંશના કોઈ હોય એવા પુત્રને દત્તક તરીકે લેવો. એ શોધખોળમાં આ સયાજીરાવના પિતાજી કાશીરાવ અને એમને નક્કી કર્યું કે આ ત્રણ બાળકો છે એમને અહીંયા લાવવા. એ વડોદરામાં એમને લાવવામાં આવ્યા. વડોદરામાં જયારે આવ્યા ત્યારે મહારાજા ગોપાળરાવ તરીકે હતા. ગોપાળરાવની ઉંમર કેટલી હતી તે વખતે, 13 વર્ષની. ગોપાળના બે ભાઈઓ પણ હતા સાથે, સૌથી મોટા ભાઈ આનંદરાવ અને બીજા ભાઈ સંપતરાવ અને ત્રીજા ગોપાળરાવ. હવે કયા બાળકને પસંદ કરશું દત્તક લેવા માટે એ તો પહેલેથી નક્કી ન થાય, એટલે જમનાબાઈએ ત્રણેય બાળકો સાથે એમના માતા પિતાને લઈને બોલાવ્યા હતા. તો પિતાજી જયારે આવ્યા તો ત્રણેય બાળકોનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યુ, જે તે વખતે વ્યક્તિગત મુલાકાત, અને ત્યાર પછી રાણી જમનાબાઈ, રાજમાતા જમનાબાઈએ એમનો સાક્ષાત્કાર કરીને પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન પૂછ્યા શું છે ખબર છે તમને? એમને એક સાહજિક પ્રશ્ન પૂછ્યો હતો. કયો પ્રશ્ન? દીકરાઓ તમે અહીંયા વડોદરા શું કરવા આવ્યા છો? તો એક દીકરાએ જવાબ આપ્યો કે હું તો ફરવા આવ્યો છું. બીજા દીકરાએ જવાબ આપ્યો કે હું તો ભણવા આવ્યો છું. અને ત્રીજા દીકરાએ જવાબ શું આપ્યો ખબર છે? એને કીધું કે હું રાજા થવા આવ્યો છું. આઈ એમ હિયર ટુ બીકમ અ કિંગ. આ પ્રકારની એમની દ્રઢ ઈચ્છા મનોશક્તિ આગળ વાત કરીને, આપણે દ્રઢ ઈચ્છા શક્તિ સાથે હોય તો કોલસામાંથી આપણું લીડ અને લીડમાંથી હીરો બની શકાય છે. આવું એમને એ વખતે દ્રઢ મનોબળ બતાવ્યું અને રાજ પ્રક્રિયા અંતર્ગત એમને દત્તક તરીકે લેવાનું નક્કી થયું. હવે સયાજીરાવ અહીંયા વડોદરામાં આવી ગયા ત્યારે 27/5/1875માં એમનો વિધિવત દત્તક તરીકે લેવાનો અને યુવરાજ તરીકે ઘોષણા કરીને વિધિ વિધાન પૂર્ણ થયા. હવે આ ગોપાલ તમે વિચાર કરો, આજે પણ કોઈ ગામમાંથી વિદ્યાર્થી અહીંયા શહેરમાં ભણવા માટે આવે તો વડોદરાની અંદર કે કોઈ નાના ગામમાં રહેલો હોય એમાં કેટલો બધો ફરક હોય, આસમાન જમીનનું અંતર હોય ને. અને આને તો રાજા થવાનું હતું એટલે સાહજિક એમ થોડું કરાય. અને તમે વિચાર કરો કે 2020ની વાત કરીએ છીએ અને તે વખતે 1863 અને એના પછી 1875, તો આટલો બધો લાંબો ગાળો જૂનો સમય, અને તે વખતે કેવી સ્થિતિ હશે? તો એને તો લખતા વાંચતા ભણતા થોડું ઘણું કંઈક આવડતું હતું કે નહીં, એ બધું વિચાર કરી બધા પાસાઓ વિચાર્યા અને એમની ટ્રેનિંગ પ્રોગ્રામ નક્કી કર્યો. રાજમાતા જમનાબાઈ પોતે એ ટ્રેનિંગ માટે વિશેષ પ્રકારના અધ્યાપકો, ટ્રેનર એટલે કે ટ્રેનિંગ આપવા માટેના જે પણ કૌશલ્ય ધરાવનારા વ્યક્તિ હોય એની શોધ કરીને 5 વર્ષ સુધી એમની ટ્રેનિંગ સઘન રીતે કરી. 5 વર્ષની સઘન ટ્રેનિંગમાં શું શું એમને શીખવ્યું? તો ધર્મની વાત, જ્ઞાનની વાત, ભાષાઓની વાત, હિન્દી, ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, અંગ્રેજી, આ બધી ભાષાઓ પર પ્રભુત્વ મેળવવું. એટલું જ નહીં, સાહિત્યનો અભ્યાસ, ઇતિહાસનો અભ્યાસ, સંસ્કૃતિનો અભ્યાસ, સંગીત વાદનનો અભ્યાસ, કલાનો અભ્યાસ, ઘોડેસવારીનો અભ્યાસ, શારીરિક વ્યાયામનો અભ્યાસ, કસરત કરવાની, તરણકુંડમાં જવાનું એટલે કે સ્વિમિંગ કરવાનું, અને રાજાને શીખવા જેવા બધા જ ગુણો એટલે કે રાજનીતિ હોય, કૌશલ્ય હોય, આ બધું જ કામ કરવા માટે એમને પ્રયત્ન કર્યા. આ પ્રયત્ન કરીને એમને 5 વર્ષની કપરી ટ્રેનિંગ આપી. 5 વર્ષની કપરી ટ્રેનિંગમાં એમનો વાર્ષિક એક ટેસ્ટ પણ થતો,
એવું પણ થાય કે રોજ ટેસ્ટ થાય, અત્યારે તમારે ટેસ્ટ લેવાય છે, વર્ષે એક રિઝલ્ટ આવે છે, એવું એમને એ વખતે પણ રિઝલ્ટ મળતું હતું, વાર્ષિક એમનું પરિણામ તૈયાર થતું હતું. એકવાર આવો ટેસ્ટ લેવાનો હતો તો એમને પૂછ્યું કે મહારાજા સાહેબ, મહારાજા સાહેબ કેવું જ પડે યુવરાજો, એટલે એમને કીધું કે હું તમને આવી એક આ વીટી બતાવું છું, વીટીમાંથી સયાજીરાવને પસાર કરીને બતાવો. એમનું નામ હવે ગોપાળરાવ માંથી સયાજીરાવ થઈ ગયું હતું. દત્તક લીધા પછી એમને સયાજીરાવ તરીકે નવું નામ પદવિધાન કરવામાં આવ્યું હતું. હવે સયાજીરાવ આ નાનીયમથી વીટીમાંથી કેવી રીતે પસાર થાય, બોલો બાળ મિત્રો, તમને કઈ પ્રશ્ન જાગે છે? તમારા મનમાં કોઈ યુક્તિ સૂજે છે? સયાજીરાવને એટલે કે મારે જિજ્ઞેશને આ વીટીમાંથી પસાર થવું તો કેવી રીતે થાય? આંગળીથી નહીં, મારી આંગળીમાં છે અત્યારે, આ હું કાઢું અને મારે આમાંથી પસાર થવાનું તો કેવી રીતે થવાય? તો સયાજીરાવે શું કર્યું ખબર છે? સયાજીરાવે બુદ્ધિનો ઉપયોગ કર્યો. એમને શું કર્યું? એક નાનો કાગળ લીધો ચબરખી, એ ચબરખીમાં નામ લખ્યું સયાજીરાવ અને એને વીટીમાંથી પસાર કરી દીધી. તે વખતે આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એમની જે રમૂજ વૃત્તિ, એમનું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કરીને આખા પ્રશ્નનું નિરાકરણ કરવું, એવી જે વૃત્તિ હતી, એ વૃત્તિ આ ટ્રેનર અને એના જે મુખ્ય હતા એમને ધ્યાનમાં આવ્યું. આવા વિચક્ષણ અને દૂર વસ્તુઓને જોઈ શકનારા મહારાજા હતા. એમનો ટ્રેનિંગનો પીરિયડ હતો ને બાળકો, એમાં પણ નિશ્ચિત સમય હતો. એ સમય એટલે સવારે 6 વાગે ઉઠવાનું, 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઘોડેસવારી અને એનું પ્રખર શિક્ષણ, 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી સ્કૂલનું જે પણ અભ્યાસક્રમનું કામ જે બાકી હોય એ વાંચન કરવાનું, 9 થી 9:30 માતા રાજમાતા પાસે જઈને અભ્યાસ માટે કે પ્રશ્ન માટે કે કોઈ બીજી કોઈ વાત માટે ચર્ચા કરવાની, પછી 9:30 થી 5 એમનો ફરી આખો સ્કૂલનો સમય, 5 થી 6 એ શું કરતા, તો 5 થી 6 એમનું જે જીવન છે એ જીવનની અંદર એમને 5 થી 7:30 ખેલકૂદ, રમત ગમત, ભારતીય કસરતો અને અલગ અલગ પ્રકારના કૌશલ્ય એમને શીખવાના, અને 7:30 થી 10 વચ્ચે ભોજન, વિશેષ અધ્યયન અને રાત્રે 10 વાગે સુઈ જવાનું. આ બધું ભણવામાં એમને વિશેષ અભ્યાસનો રૂચિનો વિષય કયો હતો ખબર છે તમને? એમને વિશેષ રૂચિનો અભ્યાસ જે કરવાનું મન થતું હતું એ હતું ઇતિહાસ. અને એ ઇતિહાસના પન્નોમાં, એ પાનિયામાં જે છુપાયેલું જે સાહિત્ય હતું એ એને પોતે ઉજાગર કરતા, ભણતા અને એ જે છે એના જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરતા. 1880 સુધી એમની ટ્રેનિંગ ચાલી. એ ટ્રેનિંગ દરમિયાન જ એમના લગ્ન, પ્રથમ લગ્ન લક્ષ્મીબાઈ થયું, લક્ષ્મીબાઈ સાથે થયા. અને એ જે લક્ષ્મીબાઈ છે એમને પોતાના પત્ની તરીકે રાજ ગાદીમાં બેસ્યા પછી એમને એમનું નામ બદલ્યું. એ રાજ પરંપરા હતી, એમનું નામ હતું જે લક્ષ્મીબાઈ, એની જગ્યાએ ચીમનાબાઈ તરીકે એમનું નામ નક્કી કરવામાં આવ્યું અને ચીમનાબાઈ પ્રથમ તરીકે એમને રાજમાં એમનું નામકરણ થયું. આ નામ થયા પછી સયાજીરાવ ટ્રેનિંગ પણ થઈ ગઈ હતી. 5 જ વર્ષમાં તમે વિચાર કરો બાળ મિત્ર, 5 જ વર્ષમાં એટલો મોટો એમનામાં જીવન પરિવર્તન કર્યું એમને કે ના પૂછે વાત. એ શું કરતા હતા? તો જે અભ્યાસક્રમ શીખ્યા છે એનું પ્રેક્ટિકલ સ્વરૂપ પણ લીધા હતા. 1883 એમને પ્રથમ પુત્ર ફતેસિંહ રાવ ચીમનાબાઈ સાથે લગ્ન થયા પછી થયું. આ ચીમનાબાઈના પ્રથમ પુત્રની આખા વડોદરા શહેરમાં જાણ થઈ, એમના ઉત્સવની તૈયારી થઈ, બધા ખૂબ ધામધૂમથી ઉત્સવ, રાજના જે યુવરાજ છે એના જન્મને માણ્યો. અને કાળની ગતિ ન્યારી હોય છે, 2 જ વર્ષમાં આ ચીમનાબાઈ પ્રથમને ક્ષય રોગ લાગુ પડ્યો. એના થવા, ક્ષય રોગ લાગુ પડવાથી એમનું મૃત્યુ થયું. મહારાજા આ બધી પરિસ્થિતિઓથી વાકેફ હતા અને એમનું પોતાનું કામ જે રાજ્યનું છે એ પણ સંભાળતા હતા. પરંતુ કોઈ પણની પત્ની જવાથી એને દુઃખ ચોક્કસ થાય છે, પ્રિય પાત્રના જવાથી એમને પણ દુઃખ થયું. આ પ્રિય પાત્ર જે છે એ પ્રિય પાત્રની ગેરહાજરી એમને સતત નોંધાવા લાગી. એટલે રાજકાજનું કામ તો કરે પરંતુ સતત કામના વ્યસ્ત રહેવાના કારણે અને મનમાં ચિંતા હોવાના કારણે અનિંદ્રાનો રોગ પણ થયો. અને રાજ્યની જે વિધિ વિધાન છે એના થકી નક્કી કરવામાં આવ્યું કે હવે રાજ્યના જરૂર અર્થે
એમને બીજા લગ્ન કરવા જોઈએ, અને એ લગ્ન નક્કી થયા અને એ ગજરાબાઈ સાથે થયા. એ ગજરાબાઈ સાથે લગ્ન 1885 થયા અને એમનું નામ ચિમનાબાઈ દ્વિતીય તરીકે લગ્ન પછી ગજરાબાઈનું રાખવામાં આવ્યું. આ 1880 ટ્રેનિંગ પૂરી થયા પછી મહારાજાએ શું કામ કર્યું? સૌથી પહેલું, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો પહેલું શું કામ કરીએ કે આપણે જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાંની આજુબાજુની સ્થિતિ કેવી છે. અને આ તો રાજા હતા એટલે એમને તો આખી પ્રજાને જાણમાં રાખવાનું, એટલે એમને આખી પ્રજાની વસ્તુ સ્થિતિ સમજવા માટે શું કરવું જોઈએ એવો પહેલો નિર્ણય કર્યો કે મારે મારા રાજ્યના પ્રાંતમાં બધી જગ્યાએ ફરવું છે. તમને ખબર છે વડોદરા સ્ટેટ એટલે કે વડોદરાનું રજવાડું સયાજીરાવનું જે હતું એ કેટલું લાંબુ હતું? તો આ બાજુ નવસારી સોનગઢ વ્યારા ત્યાં સુધી, અહીંયા વડોદરા, આ બાજુ કડી ઉત્તર ગુજરાતમાં, અને અમરેલી સુધી, જુનાગઢ અમરેલી સુધી, આટલું મોટું એનું રજવાડું હતું. આ રજવાડાની અંદર એમને શું પ્રયત્ન કર્યો? તો કે 5 વર્ષ સુધી એમને 4 રાજ્યોમાં ફરવા માટે અલગ અલગ દિવસો નક્કી કર્યા અને એનું શેડ્યુલ બનાવ્યું, અને એ મુજબ રાજકાર્ય સંભાળતા સંભાળતા પણ સાથે ટ્રેનિંગ એ પ્રવાસમાં જતા સામાન્ય પ્રજાને મળતા. સામાન્ય પ્રજા મળવા જાય તો શું કરે? સામાન્ય રીતે ગાડી લઈને જાય રાજાઓ, અથવા તો પોતાનો કાફલો લઈને જાય. સયાજીરાવે એક અનોખી પદ્ધતિ અપનાવી. શું પદ્ધતિ અપનાવી? તો પોતાની ગાડી નહીં અને પોતાનો કાફલો નહીં, ખૂબ ઓછા જરૂરિયાતના માણસો સાથે જવાનું. અને એ પણ જવાનું તો કેવી રીતે જવાનું? બળદગાડામાં જવાનું. કેમ બળદગાડામાં? હવે તે વખતે બળદગાડું એ પણ ખૂબ અગત્યનું અને એકદમ ટ્રાન્સપોર્ટેશનનું સાધન હતું. મહારાજા પાસે ગાડી પણ હતી, એમાં પણ જઈ શકતા હતા, અને અન્ય સાધનો પણ હતા, ઘોડાગાડી બગી વગેરે પણ હતું, પરંતુ મહારાજાએ પસંદ કર્યું કે બળદગાડું. તો સર્વસામાન્ય રીતે એમના જે કોમ્યુનિકેશનના સાધનો હતા, ટ્રાન્સપોર્ટેશનના, એ સાધનનો ઉપયોગ. એ કેમ એનો ઉપયોગ? તો એમના એક અધિકારીએ પૂછ્યું કે મહારાજા સાહેબ, તમારો સમય ન બગડે અને તમને ઝડપથી બધાને મળવાનું થઈ જાય અને ટ્રાન્સપોર્ટેશનમાં સમય ન જાય, માટે એક કામ કરીએ તો આપણે બગી અથવા તો ગાડીની વ્યવસ્થા કરીએ. તો મહારાજે કહ્યું કે નહીં, હું ઘોડાગાડી કે ટ્રાન્સપોર્ટેશન માટે બગી સિવાય બીજો ગાડીનો ઉપયોગ નહીં કરું, હું બળદગાડામાં જ જઈશ. એમને પૂછ્યું કેમ મહારાજા? તો હું પ્રજાના દુઃખ દર્દ અને એમના વિકાસ અને એમના પ્રશ્નો સમજવા માટે આવ્યો છું. જો હું બળદગાડામાં જઉં તો બળદગાડું ધીરે ચાલે, તો મને આજુબાજુની સમસ્યાઓ, આજુબાજુની પ્રકૃતિનું સાનિધ્ય અને આજુબાજુના લોકો સાથે હળવા મળવાનો સમય મળે. જો કોઈ મેં નિર્માણ કે વિકાસનું કામ નક્કી કર્યું હોય તો એ કેવું ચાલી રહ્યું છે એ પણ જોવા મળે. અને વધુમાં, ચાલો કોઈ રસ્તામાં જતા હોય ને કોઈને મળવાનું મન થયું કે કોઈ સામેથી રજૂઆત કરવા માટે આવ્યું રાજાને જોઈને, તો એની સાથે મળી પણ શકાય. અને ત્રીજું કે બળદગાડામાં જગ્યા વધુ હોય એટલે 1 થી વધારે 5-7 લોકો પણ જઈ શકે. કેટલી પ્રજાલક્ષી અભિગમની ભાવના રાજાએ જ્યારે પોતાના રાજ્યભાર સંભાળતી વખતે વાત કરેલી કે હું પ્રજાના કલ્યાણ માટે જીવીશ, હું પ્રજાના કલ્યાણને ધ્યાનમાં રાખીને કૃતિ કરીશ. અને આ વસ્તુ એમને શું કર્યું? તો આ વસ્તુ એમને આત્મસાત કરી એટલું જ નહીં, પરંતુ પોતાના જીવન દરમિયાન એને જીવ્યા. હવે આ પ્રવાસ કરતા કરતા એમને ધ્યાનમાં આવ્યું, મિત્રો આજે આપણે એવું વિચાર કરીએ કે ઉનાળામાં કોઈક વાર પાણીનો કકળાટ એવા સમાચાર આપણે સાંભળીએ છે, 1/2 કલાક પાણીનો કાપ, 10 મિનિટ પાણીનો કાપ, એવું આપણે સાંભળીએ છે. તો આપણે પાણીનો વપરાશ ઘટાડીએ છીએ ને, કે 2 દિવસ પાણી નથી મળવાનું તો આપણે તકલીફ થાય છે. હવે આજથી 150 વર્ષ પહેલાની વાત કરીએ, 150 વર્ષ, તો એ વર્ષોમાં પાણી લાવવા માટે ઘરના બહેનો માથે બેડા મૂકીને લેવા જાય અને બહારથી લઈને આવે, અને 1-2 કિલોમીટર ને 1 કિલોમીટર સુધી ચાલીને જાય, અને પીવાનું પાણી, નાહવાનું પાણી, આ બધા પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડતો હતો. આ સમસ્યા પ્રથમ એમને ધ્યાનમાં આવી એટલે એમને સૌથી પહેલા વિચાર કર્યો કે મારી વડોદરામાં રહેતી 5,000 પ્રજાને, 5,000 જનતાને હું એમના ઘરે નળ થકી પાણી પહોંચાડું. હવે આ નળ થકી પાણી પહોંચાડવાની વાત એટલે તે વખતે તો એક અદ્ભુત પ્રયોગ લાગે, અત્યારે આપણે મિશન મંગલ જેવું એમને તે વખતનું આ અદ્વિતીય સપનું લાગે. તો મહારાજાએ એ વખતે આ બીડું ઝડપ્યું કે મારે આ કરવું છે. એટલે ભારતભરમાંથી અલગ અલગ વિશ્વની અંદર જાણીતા, ભારતના જાણીતા પાણીનો સંગ્રહ કરવા માટે કે વોટર રિઝર્વેશન, આના સંગ્રહ કરનારા અને એના જાણકાર લોકો હોય, તજજ્ઞ લોકો એને બોલાવ્યા અને એને આ કામ
આ કામ સોંપ્યું, આખી ટીમ બનાવી કે તમે આ સર્વે કરો, આ મારી પ્રજાને હું કેવી રીતે આ કામ આપી. તો એ ટીમની અંદર એકવાર સર્વે કરવા ગયા, આજુબાજુના અહીંયા વડોદરાની આજુબાજુ તો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી સંગ્રહી શકાય, એટલે ટીમ પહેલા આવીને રિપોર્ટ કે મહારાજા આ શક્ય નથી. કામ અમને કહે છે કે ન કેમ શક્ય થાય, આપણે તાજું કે નિર્માણ કરી અને શક્ય કરીને બતાવીએ. એટલે આ વિઝન સાથે એમને બધા ફરી ટીમને વિનંતી કરી, ફરી ટીમ પ્રવાસ માટે ગઈ અને આના ટીમના નાયક હતા જગન્નાથ સદાશિવ અને એની સાથેની બધી ટીમે આખો પ્રવાસ કર્યો વડોદરાની આજુબાજુના વિસ્તારનો, અને ત્યાં એક નવી સફળતા મળી. એમને શું સફળતા મળી? તો પાવાગઢની ટોચ અને એની આજુબાજુનો વિસ્તાર અને એમાંથી નીકળતી વિશ્વામિત્રી નદી અને એક જે કેચમેન્ટ એરિયા લગભગ 200 લગભગ 400 કિલોમીટર નો એરિયા છે, એ એરિયા જે થાય છે એ એરિયાને કેચમેન્ટ એરિયા રાખો અને એની આજુબાજુ 212 ફૂટ ઊંચી 212 ફૂટ ઊંચી દિવાલ ચંડી, જેના કારણે થઈને એ પાણીનો સંગ્રહ થાય. બાળ મિત્રો જાણીને એવો આનંદ થશે કે આ પાણી સંગ્રહ થાય એટલે 200 કિલોમીટરના એરિયામાં પાણી સંગ્રહ, અને એ પાણી વડોદરા સુધી આજવાથી વડોદરા આવવા માટે કોઈ પ્રકારના ફોર્સની જરૂર નથી પડતી, એટલે મોટર સાધનો લગાવવાની જરૂરિયાત નથી પડતી. તે વખતના 5000 લોકો અને આજના 20 લાખ પ્રજામાંથી 10 લાખ સુધી પ્રજાને એ પાણી પૂરું પડાય છે એ સરોવર, અને આજે પણ એ અકબંધ છે. કેટલી વિચક્ષણતા! આજથી 150 વર્ષ પહેલાનું એ સ્વપ્ન અને આજે એ સાકાર થઈને આપણને એનું ફળ મળે છે. આવા દીર્ઘ દ્રષ્ટા, એટલે જ આપણી વાર્તાનું શીર્ષક લખેલું છે દીર્ઘ દ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ તૃતીય. આ વિશ્વવિદ્યાલયની વાત કરીએ તો વિશ્વવિદ્યાલય માટે આપણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જાણીએ છીએ, પરંતુ 1880માં એમની સ્થાપના રાજ્યાભિષેક થયા પછી એમને તરત જ એક વર્ષમાં 1881માં બરોડા કોલેજની સ્થાપના કરી, અને એ વડોદરા કોલેજની સ્થાપના આપણે આજે જોઈએ છે કે શહેરની વચ્ચે ઉભા સ્ટેશનની બાજુમાં. પૂરા ભારતવર્ષમાં ક્યાં યુનિવર્સિટી નહીં હોય, પરંતુ વડોદરામાં એ છે. વડોદરામાં સ્ટેશનથી આપણે આગળ નીકળીએ અને તમને મોટી એક ગુંબજ જેવું દેખાય છે. આ ગુંબજનું આર્કિટેક્ટ, એના 3 ભાગ, અને જોઈએ 3 ભાગોનો વિચાર કરીએ ઉપરથી જોતા એનો શેપ ઈ દેખાય છે, ઈ ફોર એજ્યુકેશન. આ એક વિઝનરી, એમને એજ્યુકેશન માટે કેટલું માન હતું, શિક્ષા સંસ્થાન માટે કેટલું માન હતું, શિક્ષા માટે કેટલો ભાર આપ્યો હતો કે એમને તે વખતે કોલેજની સ્થાપના કરી. એટલું જ નહીં, કોલેજની બિલ્ડિંગની પણ એવી રચના કરી કે જેમાં ઈ ફોર એજ્યુકેશન દેખાય. વચ્ચેનો જે ડોમ છે મિત્રો, એની ખાસિયત તમને ખબર છે, એ ઈંટથી બનેલો સૌથી મોટો, વિશ્વનો દ્વિતીય મોટો ગુંબજ છે કે જેની અંદર 1500 થી 2000 લોકો આજે પણ કોઈ પણ પ્રકારના ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ સિવાય બધા સુધી એ વાત પહોંચાડી શકાય એવો ઇકો સાઉન્ડ પ્રૂફ હોલ બનાવેલો છે. અને એ હોલની અંદર 1500 લોકો બેઠા હોય તો પણ કોઈને ગરમી ન લાગે, વાતાનુકૂલિત એવી રચના છે. તો આ એજ્યુકેશન માટેનો પ્રેમ અને વિશ્વમાંથી જે પણ કંઈક સારું સુંદર સ્વસ્થ દેખાય એના માટે એમને પ્રયત્ન કરવો, અને એવું નહીં એ મારા રાજ્યમાં પણ થાય, એની માટેની આખી રચના કરવી અને ફળીભૂત કરવું અને એનો પ્રજાને લાભ આપવો. એટલે બીજું કામ એમને કર્યું કે શિક્ષણ ફરજિયાત. તો દરેક મહારાજા સયાજીરાવના ગામમાં શાળાઓ, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બતાવવા માટે. બીજું કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત એટલું નહીં, કોઈ બાળક સ્કૂલે ન જાય ને તો એના માટેનો દંડ કોને કરવાનો? તો એના વાલીને દંડ કરવાનો. એવું પણ એમનું ભાર હતો કે મહિલા શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ, એટલે અડધી સંખ્યા પુરુષ અને મહિલા જો ગણીએ, અડધી સંખ્યા શિક્ષણ ન મળતો ન ચાલે, એટલે મહિલા શિક્ષણ મુક્ત કરી દો. અને બાળ મિત્રો જાણીને આનંદ થશે કે આજે પણ એમને બાવેલી પરંપરામાં MS યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીઓને કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી લેવામાં નથી આવતી, જોયા ને? એટલે આ મૂળ જે વાવ્યા હતા એના બીજ કેટલા મોટા મળ્યા. એમને જે આજે યુનિવર્સિટીમાં ભણી જતા બાળકો છે, એ વેંકટેશ્વરમ હોય
કે લોર્ડ ભીખુ પારેખ હોય કે અત્યારના વિઝનરી કોઈ રાજા હોય કે કોઈ નેતા હોય, બધા જ યુનિવર્સિટીમાં ભણ્યા પછી એમએસયુ મિસયુ મિસયુ એમએસયુ એવું કહે છે, એમએસયુ અમે તને મિસ કરીએ છીએ. કેમ? તો એને ઘડતર માટે જીવનમાં ખૂબ ઉપયોગી એવું આપણને ભાથું આપ્યું છે. મહારાજાએ જે સ્થાપના કરી શાળાઓની, એ તો શિક્ષણ મળી ગયું, પણ શિક્ષણની સાથે સંસ્કાર પણ મળવા જોઈએ ને મિત્રો. સંસ્કાર કેવી રીતે મળશે? તો સારા પુસ્તકના વાંચન. સારા પુસ્તકનું વાંચન એ કેવી રીતે થશે? તો પુસ્તકો મળવાથી. એટલે મહારાજાએ તે વખતે એક વિશેષ ઝુંબેશ ચલાવેલી. એ શું હતું? તો દરેક ગામમાં લાયબ્રેરી અને દરેક ગામમાં તળાવ. હવે લાયબ્રેરીનો વિચાર આપણે અત્યારે કરીએ છીએ, અત્યારે તો આપણે વોટ્સઅપ ફેસબુક પર કે ટ્વિટર પર કે કશા પર પણ ગૂગલ પર આ બધી માહિતી મળી જાય છે. તે વખતે આ બધી સુલભ નથી. તે વખતે પુસ્તકોનું પ્રિન્ટ કરવું એ ખૂબ દુર્લભ કામ હતું. પરંતુ મહારાજાએ પોતાના રાજકોષમાંથી આ વિશેષ યોજના હેઠળ ધનરાશિ ફાળવીને દરેક ગામમાં પુસ્તકાલય એટલે કે લાયબ્રેરીની સ્થાપના કરાવી. હવે લાયબ્રેરીની સ્થાપના થઈ જાય પછી એમાં 5, 50, 100, 500 પુસ્તક આવી ગયા પછી પૂરું થઈ ગયું એટલે નતા અટક્યા. પરંતુ એ લાયબ્રેરીની અંદર રહેલા પુસ્તકો સમયાંતરે બદલાય, એટલે કે 15 દિવસે મહિને 2 મહિને એમાં રહેલા જે પુસ્તકો છે જૂના પુસ્તકો એ નવા પુસ્તકો આવે અને જૂના પુસ્તકો પાછા જાય. આની વ્યવસ્થા ગાળા થકી બળદ ગાળા થકી થતી. અચ્છા, એનાથી અટક્યા નતા. આધુનિક એટલે કેટલા આધુનિક, મોબાઈલ લાયબ્રેરીની પણ એમને વ્યવસ્થા કરી હતી. મોબાઈલ લાયબ્રેરી એટલે પણ હલતો ચાલતો નગરજન હોય તો એને અમુક સમય માટે કોઈ જગ્યાએ ઉભા રહે અને ત્યાં આગળ પુસ્તકનું વાંચન કરે. એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કાર આની એમને ખૂબ ચિંતા કરી. અને એના માટે એ જે પણ કંઈક વિશ્વમાં જોતા એ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા માટે થાય એવું કરતા. એટલે એકવાર એ યુએસના પ્રવાસમાં આવ્યા હતા, યુએસએના, તો ત્યાં એમને વોશિંગ્ટન વ્હાઈટ હાઉસ એની બાજુમાં જે કોંગ્રેસની એટલે જે એમએલએસ એમપી ત્યાંના જે છે સિન્ડિકેટ મેમ્બર એ જ્યાં બેસીને વાંચે છે અભ્યાસ કરે લાયબ્રેરી છે, એ લાયબ્રેરીનો જે આર્કિટેક્ટ હતો એ આર્કિટેક્ટને અહીંયા વડોદરા બોલાવ્યો અને એની પ્રતિકૃતિ સમાન, નાની પ્રતિકૃતિ સમાન માંડવીની બાજુમાં સેન્ટ્રલ લાયબ્રેરી છે એનો વિકાસ કર્યો, સ્થાપના કરી અને 1910માં લોકાર્પણ કર્યું. તો આ વિઝનરી રાજા હતા. આજે પણ આપણને વિશ્વને ગૌરવ અપાવે એવી જેટલી વસ્તુઓ છે વડોદરામાં ઉપલબ્ધ છે. એમને ચિમનાબાઈનું અવસાન થયું, ચિમનાબાઈ પ્રથમનું, ત્યારે ન્યાય મંદિર અને ટાવર આ બે કૃતિઓ આ વડોદરા શહેરને ભેટ આપી, પ્રજાજનોને ભેટ આપી. આવું સમયાંતરે કરતા ગયા. આવું એકવાર એ લંડન ગયા હતા. લંડનમાં પ્રવાસમાં સામાન્ય રીતે આપણે વેકેશનમાં શું કરીએ મિત્રો? વેકેશનમાં શું કરીએ? તો વેકેશનમાં આપણે જઈએ, મજા કરીએ, કોઈ સ્થાન પર ફરીને પાછા આવી જઈએ. પણ મહારાજા જ્યારે પણ અહીંયાથી બહાર જાય ત્યારે એમનું હૃદય ક્યાં હતું? એમનું હૃદય અહીંયા વડોદરામાં જ રહેતું. એમનું મન અહીંયા વડોદરામાં રહેતું, એમનો વિચાર અહીંયા વડોદરામાં રહેતો. એકવાર વડોદરાથી બહાર ત્યાં લંડનમાં ફરતા હતા તો એમની અચાનક પ્રવાસ દરમિયાન ગાડી બગડી. ગાડી બગડી એટલે શું થયું? રસ્તામાં અટકી ગયા. રસ્તામાં ઉભા રહ્યા તો થોડી વાર રાહ જોયા પછી ત્યાંના જે સ્થાનિક છે એને કંઈક એકાદ રસ્તામાં કોઈક યુવક જતો હશે, એ યુવાનને પૂછ્યું, ભાઈ આ ગાડી તું ઠીક કરી શકીશ? તો યુવાને કીધું, હા હું કરી દઉં છું. અને થોડી મહેનત પછી એ ગાડી ઠીક કરી દીધી. ગાડી ઠીક થયા પછી મહારાજે એનો પરિચય પૂછ્યો કે યુવાન તારું નામ શું છે, ક્યાંથી આવે છે, શું ભણ્યો છે જેથી કારણે તું આ ગાડી ઠીક કરી શકે છે? એને કીધું કે હું ટેકનિકલ કોર્સ કર્યો છે. ટેકનિકલ કોર્સ એટલે પોલિટેકનિક. એ પોલિટેકનિકનો કોર્સ ભણવાના કારણે જો એ આ સારું કામ કરી શકતો હોય તો મારા રાજ્યમાં મારા વડોદરા શહેરમાં હું આ શું કરું? તો આવીને તરત એમને કલાભવનની સ્થાપના કરી. અને એ કલાભવન એટલે કોણ શું ખબર છે તમને? આજની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક ફેકલ્ટી. કેટલા વર્ષો પહેલા એમને આ વિચાર કર્યો હતો. આ ટેકનોલોજી ફેકલ્ટીની અંદર જે તે સમયના ટેકનિકલ જ્ઞાન માટેના અભ્યાસક્રમો અવેલેબલ હતા. બાળ મિત્રો તમને જાણીને આનંદ થશે કે આપણે પિક્ચર જોઈએ છે, આજે વિઝ્યુઅલ પિક્ચર જોઈએ છે, વર્ચ્યુઅલ પિક્ચર જોઈએ છે, એનિમેટેડ મૂવીઝ જોઈએ છે, પરંતુ આ બધાનો સિંહ ફાળો કોને જાય છે ખબર છે? કોઈ પણ કલાકારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે ને તો એ ખુશ થઈ જાય. કેમ? તો એ
હિન્દી ફિલ્મ જનક જગતના જનક હતા અને આદ્ય સ્થાપક, એને એક આખું મોડર્નાઇઝેશન કર્યું હતું. તો આ બા દાદા સાહેબ ફાળકે નો અભ્યાસ પણ ટેકનોલોજી ફેકલ્ટી એટલે કે કલા ભવનમાં થયેલો છે ને, ગૌરવની વાત. તમને લાગ્યું ને કંઈક નવું થયે? આવું જ બીજું પણ થયેલું. રાજા રવિ વર્માનું નામ આપણે સાંભળ્યું હશે. રાજા રવિ વર્મા જે છે એ પેઇન્ટિંગ કળાના ખૂબ માહિર વિદ્યાર્થી હતા. એમની કલાનો પણ વિકાસ કર્યો અને એમને પણ જે ચિત્રો બનાવ્યા એ ચિત્રને ઘર ઘર સુધી દિવાલો પર ફોટા તરીકે, પહેલા ચિત્ર કરવામાં આવતું, ચિત્રકામ કરવામાં આવતું હતું, પરંતુ એમાંથી ફોટા સ્વરૂપે દરેકના ઘરમાં જો ફોટા લગાડવાની શરૂઆત થઈ હોય તો એનામાં રાજા રવિ વર્મા અને મહારાજ સયાજીરાવનો ફાળો છે. અચ્છા, શ્રી અરવિંદો હોય, એમને પણ આધ્યાત્મિકતાની ઊંચાઈ અને એમનું જ્ઞાન આ પોતાના રાજ્યમાં વહીવટી કુશળતા માટે ઉપયોગ કર્યો હતો. શ્રી અરવિંદો ભારતભરમાં રહેતા હતા અને ત્યાંથી વડોદરામાં આવે અને વડોદરાની પ્રજાને એનો લાભ મળે એના માટે એમને ખાસ વિશેષ પ્રયત્ન પણ કરેલો, એમને રહેવાની વ્યવસ્થા કરેલી. આપણે અરવિંદ આશ્રમ જોઈએ, એ મહારાજાની આપેલી ભેટ છે. અરવિંદ આશ્રમ એટલે એટલી સુંદર પવિત્ર જગ્યા છે કે જ્યાં વિઝિટ કરીએ તો આપણું મન શાંત થાય છે. આ અરવિંદ આશ્રમ ને વડોદરા સાથે જોડવા માટે અરવિંદોને અહીંયા લઈ આવેલા. તો આવા ભારતભરમાંથી એ સ્વામી વિવેકાનંદ હોય તો એમને પણ વિશ્વમાં હિન્દુત્વનું પ્રબુદ્ધ નાગરિકત્વ કરવા માટે એમને એ સહાય કરેલી. એના ઉપરાંત પુણેની અંદર પુણેના સંસ્કૃત પંડિત એ હતા શિવકર બાપુજી તળપદે. એ તળપદે રાઈટ બ્રધર્સ 1905માં વિમાન ઉડાવે એની પહેલા 1895માં એમને 10 વર્ષ પહેલા 1895માં વિમાનના સફળ પ્રયોગ કરવા માટે મહારાજાએ એમને એ અનુદાન આપેલું, સહયોગ કરેલો અને પૂર્ણપણે એમાં સફળ થાય એના માટેના પ્રયત્નો પણ કરેલા. રાજા, સંસ્કાર, આધ્યાત્મિકતા, શિક્ષણ આ બધાને ચિંતા કરતા કરતા સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરતા. એ સ્વાસ્થ્યની ચિંતા કરતા એટલે જુમ્મા દાદા વ્યાયામશાળા અને તરણકુંડ આ બધી પણ વ્યવસ્થા કરેલી. પાણી ગેટની બહાર મલ્લયુદ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા અને એને જોવા લોકો આવે એના માટે પણ પ્રયત્ન. આ પોતાના જીવન દરમિયાન એમને સ્વાસ્થ્ય, સમાજ, શિક્ષણ અને સંસ્કૃતિનો વિચાર કરેલો. હવે રાજાના મનમાં એવું પાકું કે બધા તાનસેન નથી થવાના, તાનસેન ન થાય પણ કાનસેન જરૂર થવા જોઈએ. એટલે ભલે આપણને બધું કદાચ ન આવડે, બહુ સારું ગાતા ન આવડે, પણ આ સારું છે અને આ ખોટું છે એવું આપણને સમજાય તો ખરું ને ભાઈ. તો એવી સમજણ પાકી થાય અને સમજણ માટે લોકો પ્રયત્નશીલ થાય એટલે ગાયન શાળાની સ્થાપના સુરસાગરની સામે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આની પણ કરેલી, સુરસાગર તળાવ એની પણ રચના કરેલી. આ સુરસાગર તળાવની સામે આવેલું ગાયન શાળા એમાં વિશ્વભરના ખ્યાતનામ, ભારતભરના ખ્યાતનામ સંગીતકારો હોય, ગાયક કલાકારો હોય, આ બધાને એમને બોલાવેલા અને બોલાવેલા એટલું નહીં, જાહેર કાર્યક્રમો થકી પ્રજામાં એમનું જ્ઞાન પ્રસરે, એમની કલા વિકસે એના માટેનો પ્રયત્ન કરતા, પ્રેરણા મળે એના માટે પ્રયત્નશીલ રહેતા. મહારાજાની એક ખાસિયત હતી, એ કોઈ પણ વ્યક્તિને મળે ને તો એની ખાસિયત ચોક્કસ ઓળખે. એ ઓળખીને શું કરે તો એ નાનો હોય મોટો હોય એને એ ખાસિયત બદલ પુરસ્કૃત કરે. આવું જ એકવાર 1904માં એ બોમ્બે ગયા હતા. તો બોમ્બેમાં એક મોટો પ્રાર્થના સભાનો કાર્યક્રમ હતો. એ પ્રાર્થના સભાના કાર્યક્રમ દરમિયાન એમને એક ધ્યાનમાં આવ્યું કે એક ચમાર જ્ઞાતિનો બાળક ને ભાષણ આપ્યું. એ ભાષણ આપ્યું એટલે બહુ જ સુંદર ભાષણ હતું અને ભાષણથી પોતે પણ અભિભૂત થઈ ગયા. એમને એ ભાષણ પત્યા પછી તરત જ રાજા એ પ્રાર્થના સભાના અધ્યક્ષ હતા એટલે અધ્યક્ષ સ્થાનેથી એનું અભિવાદન અને એને પુરસ્કૃત કર્યો. એટલું જ નહીં, એને આ ગુણને વિકસાવવા માટે એને ભણવા માટેની સ્કોલરશિપ, ભારતમાં નહીં વિદેશમાં જવાની એને સ્કોલરશિપ આપી. જાણો છો એ ભણીને પાછો આવ્યો ત્યારે શું થયો? એ ભારતમાં ભણીને પાછો આવ્યો ત્યારે શિવકર નામનો એ વિદ્યાર્થી, એ બાળક ડોક્ટર ભીમરાવ આંબેડકરનો સેક્રેટરી. એટલે એવા વિચક્ષણ કે એ બાળકની એ નાની કુડીને ઓળખતા અને એને વિકસિત કરતા. એવું આંબેડકરજીને મળવા માટે ડોક્ટર ભીમરાવ, અરે સયાજી
ડોક્ટર આંબેડકરજી પણ નાના હતા ત્યારે મળવા આવ્યા, ત્યારે એ બહાર ઉભા રહેલા હતા. એને આવું સાંભળી સમજીને જોયું કે આમ બહાર કેમ ઉભું છે આ બાળક મને મળવા આવ્યો છે. તો યુવા અવસ્થામાં રાજાને જાણીને દુઃખ થયું કે એ માર્ગ જ્ઞાતિના એટલે મળવા અંદર નહીં આવી શકે. રાજા એમને બોલાવ્યા અને પૂછ્યું કે હું તારા માટે એક અલગ પ્રકારનો આવો ગુણ છે તારો, તેને વિકસિત કરવા માટે તારી અભ્યાસની વિચક્ષણતા છે એને જોઈને તને કોલંબિયા યુનિવર્સિટી યુએસએની છે એનું સ્કોલરશીપ આપું છું. એટલે આના પછી ભીમરાવે પૂછ્યું કે હું શું કરું, તો કે તું તારા જેવા વિદ્યાર્થીઓ જે છે એનો ડર દૂર કર. માટે એ ભારતમાં પરત ફર્યા પછી મહારાજાના શાસનમાં એ અહીંયા સેવા કરવા માટે, એડમિનિસ્ટ્રેટિવ સેવા કરવા માટે પણ આવ્યા હતા અને રાજદ્વારી હુકમ થકી એમનું એમને રક્ષણ પણ કરેલું. આ તે વખતના સમાજની સ્થિતિ કે તે વખતે સમાજની અંદર વર્ણપ્રથા આ ખૂબ ઊંડા દુષ્પ્રચાર કરીને ઘોર કરી ગઈને એ તકલીફ ઊભી કરેલી સમાજમાં. એ સમયે મહારાજા આદિવાસી હોય, નીચલી જ્ઞાતિનો હોય, બ્રાહ્મણ હોય કે કોઈ ટેકનિકલ જાણકાર હોય, આ બધાનું ધ્યાન રાખીને સમુત્કર્ષ કરતા. એટલે આદિવાસીઓ માટે સ્કૂલની સ્થાપના, એના માટે છાત્રાવાસ, એના માટે ત્યાં જે છાત્રામાં રહેતા વિદ્યાર્થીઓ છે એની ચિંતા, એના સંસ્કારની ચિંતા, એટલે એમાં સંધ્યા પૂજા પાઠ વેદોક્ત બધી જ વસ્તુ એમાં થાય ભણાવાય. અને ક્યારેક ક્યારેક એમને સાથે જઈને મહારાજા ભોજન કરતા છાત્રાલયમાં. એટલું જ નહીં, એ વિદ્યાર્થીઓને પોતે પાછા આપણા મેલમાં પણ, રાજાના મેલમાં પણ બોલાવતા. જ્યારે મેલમાં બોલાવે તો એમની વચ્ચે કઈ સ્પર્ધા થાય, એમને કોઈ સ્પર્ધામાં જીતે એનું પુરસ્કૃત કરે અને એના ગુણો જોઈને એને એ આગળની રાજ્યની સેવા હોય, ભારતની સેવા હોય કે અન્ય સેવાઓમાં જોડતા. એટલે એ સર્વત્ર ભારતને જોઈને કામ કરતા. શ્રી અરવિંદો એવું કહેતા કે જે તે વખતે જો ભારતને એક રાજ્ય પર, એક પ્લેટફોર્મ પર લાવીને ઊભું કરવો હોય તો એના માટેનું કોઈ સક્ષમ સ્થાન હોય અને એ જો કોઈ લઈ શકતું હોય તો એ મહારાજા સહેજરાવ ગાયકવાડ છે. એ પ્રકારની એમના વિચક્ષણતા અને એમની એ વિશેષતા હતી. મહારાજા જ્યારે ભણતા અને ભણાવતા તો એના વિશેષ કાર્યોમાં એ આદિવાસી છાત્રાલયમાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે ને, એ વિદ્યાર્થીઓનો ગુણ એમના પરિવાર સુધી પહોંચે છે કે નહીં એની પણ ચિંતા કરતા. એટલું જ નહીં, એના માટેની ચિંતા કરીને એ પાછા તપાસણી કરવા પણ જતા. એના માટે એ હરિજનના ઘરે જવાનું થાય, આદિવાસીના ઘરે જવાનું થાય તો એ જતા, છુપાવે છે જતા, ક્યારેક વિદ્યાર્થી સાથે જતા. પરંતુ આટલી નાની નાની બાબતોની ચિંતા. એટલું જાણીને આશ્ચર્ય થશે કે બ્રાહ્મણો માટે શું, તો બ્રાહ્મણો માટે પણ શ્રાવણી માસ પરીક્ષાઓ એમને દાખલ કરેલી. એ બ્રાહ્મણો માટે એ શ્રાવણી માસ પરીક્ષા આપે તો એ બ્રાહ્મણત્વ એમનું બરાબર છે. એટલું જ નહીં, એમના શિક્ષણની વ્યવસ્થા કરેલી, એટલે કે સંસ્કૃત પાઠશાળા 4,000 રૂપિયાનું તે વખતે, આજે 4,000 એટલે 4 કરોડથી પણ વધારે કિંમત થઈ જાય, 4,000 રૂપિયાનું માતબર રકમ આપીને સંસ્કૃત શાળાની સ્થાપના કરેલી, એ આજની બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય. આ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત પંડિતોનું પઠન થાય અને રાજ્યમાં ધર્મનું કામ સારું થાય એના માટે એમને વેદોક્ત પદ્ધતિથી પૂજા અર્ચના કરવી એવું એમને તે વખતે ઠરાવેલું. કોઈ પણ અભણ પંડિત છે એ પૂજા અર્ચના નહીં કરી શકે, એટલે બ્રાહ્મણો પણ પોતે કૃતિશીલ રહીને ધર્મનું કાર્ય કરે. આવી એમની એક અલગ ઓળખ, અલગ છાપ, પ્રજા પ્રત્યેનો પ્રેમ એવું હતું. એવું કહેતા હતા કે સ્વાસ્થ્ય સાથે શિક્ષણ સમાજનું, બહારનું અંદરનું હોવું એ ખૂબ જરૂરી છે. એકવાર શ્રી અરવિંદો સાથે એ સવારના પોરમાં ક્યાંક મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા અને આટલું મોટું રજવાડું, કોઈ અલગ જગ્યાએ જાય અને ફેટો બેટો બાંધ્યો તો બધા કઈ પરિચય સવારના ધૂંધળા અંધળામાં હોય નહીં. અને પહેલા બધા એમાં પદ્ધતિ હતી કે સૂકા લાકડા ઘરના બહેનો માતાઓ એ વીણી લાવે સવારમાં. તો એક વિધવા ભાઈ આવી એમના રસ્તામાં ક્યાંક લાકડા વીંટતી હતી, એમ લાકડા વીંટતા વીંટતા એને પોતાનો ભારો તૈયાર થઈ ગયો. હવે આમ તેમ જરા જોતી હતી કોઈ આવે આમ અને મારો ભારો ચડાવે. એટલા બાદ રાજાના અને મહર્ષિ અરવિંદના દર્શન થયા. પેલા માજીએ વિનંતી કરી કે મારો ભારો ચડાવો. એ રાજા તો હરખભેર એકદમ પ્રજાનું કાર્ય કરવા માટે ઉત્સુક હતા, એમને માથે ભારો ચડાવી દીધો. ભારો ચડાવીને પેલા બેન તો આગળ ચાલતા થયા.
પણ મહર્ષિ અરવિંદે એક મીઠી ટકોર કરી કે એ રાજા શું કામનો કે જે પ્રજાનો ભાર વધારે. રાજા તો ખુશ થતા હતા કે મેં મારી પ્રજાનું કામ હળવું કર્યું, ઓછું કર્યું, મેં એક મારા ગરીબ પરિવારના બહેનનું એક કામ કરી આપ્યું. પરંતુ અરવિંદોએ તો પોતાની આધ્યાત્મિક પૂજાના કારણે એક અલગ વિષય એમને કીધો કે એ રાજા શું કામનો કે જે પોતે પોતાના કાર્ય થકી રાજાનું કામ થવકતા થકી પ્રજાનું કામ વધારે, ભાર વધારે. અને આ એમના મગજમાં પાકું થયું. એમને કહ્યું શું તો કે મારે આ પ્રજાનો ભાર ઓછો કરવો જોઈએ. એ અંતર્ગત એમને વિવાહ પેન્શન યોજના, મિત્રો વિચાર કરજો આજની પેન્શન યોજના 125 વર્ષ પહેલા એમને શરૂ કરાવેલી. આ કેટલી દીર્ઘ દ્રષ્ટિ કે કોઈ વિધવા અસહાય કેમ થાય, આના માટે મારે શું કરવું જોઈએ, એ સદૈવ તત્પર. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પણ એમનો સિંહ ફાળો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં એમને આર્ય સમાજ, એ સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કરતો હતો. એટલે આર્ય સમાજની પ્રવૃત્તિ સારી થાય એના માટે એને પૂર્ણ સહયોગ આપ્યો. એટલું જ નહીં, કારેલી બાગમાં આર્ય કન્યા વિદ્યાલયની સ્થાપના પણ કરી, જેથી આર્ય કન્યા વિદ્યાલય થકી સમાજની અંદર એનું સારું રીતે પ્રશસ્તિકરણ થઈ શકે. બાળ મિત્રો, તમે જોશો ભગતસિંહ, સુખદેવ, આ જે છે રાજગુરુ, એમના પોતાના જે આ બોમ્બ વિસ્ફોટ કરવાની કાર્ય યોજના હતી, એ કાર્ય યોજના પહેલા ગુપ્ત રહેવું એવું પણ એમનું એક થોડુંક આયોજન હતું. તો એ ગુપ્ત રહેવા માટે આ કારેલી બાગમાં રહેલી આર્ય કન્યા વિદ્યાલયની બાજુની એક જગ્યામાં મહારાજાએ એમને આશ્રય આપ્યો. તમે વિચાર કરો કે ગુલામીનો કાળ, અંગ્રેજો બધી જ બાજુથી રાજાની સામે, અને રાજાને કઈ રીતે હેરાન કરવો એની પૂરેપૂરી એમનામાં એ તકની રાહ જોઈ રહ્યા હતા. કોઈક ને કોઈક રીતે ષડયંત્રો પણ ગોઠવતા જાય, પરંતુ સયાજીરાવ એ ષડયંત્રોમાંથી બહાર આવી જાય અને પોતે પોતાનું કાર્ય કરતા જાય. એવું જ એકવાર થયું કે ચાણોદ પાસે ગંગનાથ કરીને છે સંસ્કૃત શાળા. આ ચાણોદની ગંગનાથની સંસ્કૃત શાળામાં ક્રાંતિકારીઓ બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ કરતા હતા, જે ભારત માતા ગુલામતી અંગ્રેજોના ચુંગલમાં એને છોડાવવા માટે સતત પ્રયત્નશીલ અને મહારાજાનો એમને પૂર્ણ સહયોગ. એક રાતે એવું થયું કે વડોદરા સ્ટેશન પર અચાનક અંગ્રેજી અહવાલદારો અને અમલદારો એક સાથે ઘણી મોટી સંખ્યામાં ઉતર્યા. રાત્રે ઉતર્યા ને સવારે એ ચાણોદ જવાના હતા. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે વિશ્વમાં, એશિયામાં આ મહારાજાએ તે વખતે સૌથી મોટી રેલ લાઈન તે વખતે એમના રાજ્યમાં વિકસાવેલી. ચાણોદ સુધી રેલવે લાઈન જતી હતી. એ ચાણોદમાં રેલવે લાઈનથી સવારે અંગ્રેજો ત્યાં જવાના હતા. આ વાત રાજાને એમના ગુપ્તચર થકી ખબર પડી. હવે વિચાર કરો કે સવારે ત્યાં જવાનું છે, બીજું કોઈ સાધન નથી. અત્યારે આપણે આટલું દૂર જવાનું હોય તો પણ કલ્પના નથી આવતી કે કેવી રીતે ચાલીને જવાશે, બળદ ઘોડું કરીને જવાશે. એમને રાતોરાત પોતાના ગુપ્તચરોને દોડાવ્યા, ઘોડાથી સંદેશો પહોંચાડ્યો. આખી રાત એ વિસ્ફોટક સામગ્રી અને બોમ્બ માટેના જે પણ કાર્યકર્તાઓ ત્યાં કામ કરતા હતા એમને બધું કામ કર્યું. સવારે અંગ્રેજો પહોંચ્યા ત્યારે તો બધા સરસ મજાની નિંદ્રામાં સૂતા હતા. અંગ્રેજ અધિકારીઓ કહે છે કે આપણને મળેલી બાતમી ખોટી છે. કેમ? તો કે જે માણસ સવારે સૂર્યોદય થઈ ગયો, આટલું બધું મોડું થઈ ગયું, છતાંય ઉઠ્યા નથી, એ શું ક્રાંતિકારીનું કામ કરવાના હતા? તો જોઈ કેવી વિચક્ષણતા વાળી બુદ્ધિ. આ પ્રકારે અંગ્રેજોને ચંગુલમાંથી છૂટવું એવું નહીં. 1914માં અંગ્રેજ સૌથી મોટો અધિકારી વાઇસરોય એ દિલ્હીમાં આવ્યો હતો. દિલ્હી દરબારમાં બધા જ ભારતભરના રજવાડાઓને ભેગા કર્યા. એટલે બધાએ શું કરવાનું હતું? તો આગલા દિવસે એનું રિહર્સલ થયું કે રાજા આવતા જાય, લાઈનમાં આગળ 3-4 લોકો ઉભા થાય, બધા એને જુરજી કરવાની, પાછું 5-6 કદમ ચાલવાનું અને પછી પાછળ ફરવાનું, કુર્નિશ બજાવવી, એવું એને કહે છે. આગલા દિવસે મહારાજાએ યુક્તિપૂર્વક કીધું કે હું બીમાર છું, નથી જઈ શકવાનો. એટલે એ અભ્યાસ એમનો થયો નહીં, ટ્રેનિંગ પહેલા દિવસમાં થઈ નહીં. બીજા દિવસે પેલા વાઇસરોય આવ્યા ત્યારે એકદમ દ્રઢપૂર્વક બધા રાજાઓ નમતા હતા, આ રાજા નમ્યા નહીં, ખાલી એક આમ સલામ જેવું કર્યું અને તરત જ યુટર્ન માં લીધો, તરત જ પાછું ફરી ગયા. આ એટલો મોટો વિવાદ અંગ્રેજ સરકાર સામે
સયાજી રાવે પોતે છેડ્યો હતો કે જેની સજા પણ ઘણી મોટી થઈ શકે, પરંતુ એ બધામાંથી સુખરૂપે પાર થઈ ગયા પોતાની કુશળ બુદ્ધિતાના કારણે. રાજાને શોખ હોય, અલગ અલગ શિકાર કરવાના આવા રાજાને જે તે વખતે શોખ હતા, અને આ શોખના કારણે મહારાજાને પણ એવો શોખ હતો સયાજીરાવને. એ સયાજીરાવ એકવાર અમરેલી પાસેના એક ગામમાં આવી રીતે પોતાનો શોખ માટેનો જે સમય હતો એ નક્કી કરીને જાય છે. તો એ સમય દરમિયાન એમને સાંજ પડી જાય છે. તો એક માછડો બાંધેલો હતો ગામના પાદરે, અને માછડાની નજીક થોડેક દૂર હવાડો હતો, પાણી પીવાનો, પશુઓને પાણી પીવાનો એક આખો મોટો હોજ હોજ બનાવેલો હોય જેમાં પાણી ભરેલું હોય. હવે આ હવાડા પાસે સાંજે જંગલી પશુ પક્ષીઓ પ્રાણીઓ બધા ત્યાં આવે અને પાણી પીને જાય. એ મહારાજા ત્યાં માછડો બાંધીને ઉભા રહેલા. માછડો એટલે એક એવી જગ્યા કે જ્યાં નીચે લાકડાના ટેકે અને ઉપર થોડુંક ટેમ્પરરી બાંધીને ઝૂંપડા જેવું રાખ્યું હોય, જેના પર ઉપર રહી શકાય, ઉપર ઊભું રહી શકાય, બેસી શકાય. મહારાજા રાહ જોતા હતા. સાંજ પડી ત્યાં સામે માછડા પરથી નજર રાખી તો એક ડાળા મઠ્ઠો એટલે કે સિંહ એ ત્યાં પાણી પીવા માટે આવે છે. મહારાજા નિશાન તાકે છે અને નિશાન તાકીને પાણી પીતો સિંહ છે એને કરીને ગોળી મારે છે. આ બાજુ ગોળીનો અવાજ થાય છે અને કોઈ કારણથી એ નિશાન ચૂકાઈ ગયું. હવે નિશાન ચૂકાઈ ગયું, સિંહ જીવતો છે, ઘાયલ થયો નથી, અને સિંહ સાપો થઈ ગયો છે. એટલે મહારાજા કઈ બાજુ છે એને આમ જોયું, આમ નજર ફેરવતા ધ્યાન રાખે ત્યાં સામેથી ગોળી ચાલી છે. એટલે સિંહ આ બાજુ માછડા તરફ આગળ વધે છે, કૂદતો ને કૂદતો ને ગુરકતો, અને માછડાની પાસે આવીને માછડો હલાવવા માંડે છે કે કેવી રીતે એને હું તોડું. માછડો હલાવવો અને માછડો તૂટવાની તૈયારીમાં હતો. રાજાની સાથેના એક બે અંગરક્ષક બધા જ એકદમ ચિંતામાં. ત્યાં અચાનક સામે ઝાડીમાં બે છુપાયેલા બાળકો, વીર બાળકો, બે બહાદુર બાળકો શું કરે છે? બૂમા બૂમ કરે છે, આમ આમ તેમ, અહીંયા આવો સિંહ, આમ તેમ. ને સિંહનું ધ્યાન એ બાજુ જાય છે કે આ બાજુ માનવ અવાજ. એની એ બાજુ દૃષ્ટિ કરે છે. સિંહ સયાજીરાવને છોડીને એ બે બાળકો પાછળ પડે છે અને બાળકોને મારવા માટે છલાંગ મારવાનો હતો. ત્યાં જ રાજાએ બીજી ગોળી બંદૂકમાં ભરી અને સિંહને ગોળી મારી. બાળકો આબાદ રીતે બચી જાય છે. આ બાળકો જે છે એમને રાજા પૂછે છે કે બાળકો તમે મારું આ મૃત્યુ થઈ ગયું હોત તો તમને તો કોઈ વાંધો જ નહોતો, પણ તમે મારો જીવ, તમારા જીવ જોખમે નાખીને કેમ બચાવ્યો? તો બાળકો જવાબ આપે છે, મહારાજા અમે મરી જઈએ એનો વાંધો નહીં, પરંતુ રાજા એ છે રાજ્યનો, એ જો મરી જાય, એને જો કોઈ આવી દુઃખદ ઘટના થાય તો એના થકી રાજ્ય રજવાડું જે છે એ વિદૂર થઈ જાય, એ અમને ચાલશે નહીં. આ એમની કૃતજ્ઞતા માણસ તરીકે અને એક રાજા તરીકે પહેલેથી જે સ્વભાવ હતો એ અંતર્ગત એને બિરદાવે છે, ત્યાં પુરસ્કૃત કરે છે. એટલું જ નહીં, પરંતુ વડોદરામાં સ્થિત કમાટી બાગ ગાર્ડનમાં પ્રથમ દ્વાર જે છે એમાંથી પ્રવેશતા ડાબાથી આ બે વીર બાળકોનું એ પૂતળું પણ મુકાવે છે. આટલા પ્રજાવત્સલ, આટલા પ્રેમી અને પ્રજાના ઉદ્ધાર કરનારા રાજા એવા સયાજીરાવ ગાયકવાડ 6 ફેબ્રુઆરી 1939ના દિવસે મુંબઈમાં પોતાના જીવનની અંતિમ શ્વાસો લે છે. હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થાય છે. બાળકો તમને લાગ્યું કે 1963 થી માંડીને 1939 વચ્ચેનું એમનું જીવન છે એ જીવ્યા નહીં, એ મૃત્યુ નથી પામ્યા 1939માં, પરંતુ એ જીવન જીવી ગયા. તો જીવન એવું જીવવું કે કરણી એસી કર ચલે, જગ મેં હમ આયે થે તબ હમ હસે સબ રોય, કરણી એસી કર ચલો, હમ સબ હમ જબ જગ સે ચલે, હમ હસે જગ રોય. તો મહારાજા આપણા જીવનમાં, આપણા રાષ્ટ્રમાં એક ઉદાત્ત જીવન જીવીને ગયા, આપણને સદૈવ પ્રેરણા આપતા રહેશે, આપે છે. અને આ બાજુ આ દિશામાં આપણે વિચારીએ
કે આપણા જીવનને પણ સુવ્યવસ્થિત કરીએ, સારી રીતે આપણા જીવનનું ઘડતર કરીએ, તો એ ગોપાલ રાવમાંથી સયાજી રાવ થવાની ક્ષમતા આપણા બધામાં રહેલી છે. તો આપણે એ દિશામાં સતત કાર્યશીલ રહીએ. અસ્તુ. ભારત માતા કી જય.